આજના વગાસિયા પરિવારનો સ્નેહ મિલન સમારોહમાં નોલેજ ફેસ્ટિવલ ફાઈવમાં અત્રે ઉપસ્થિત માન્ય મહેમાન શ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ મારા વહાલા ભાઈઓ તથા બહેનોને માનસી વગાસિયાના મીઠા મધુર સાદર પ્રણામ. આજે હું તમારી વચ્ચે એક બહુ નાનકડી એવી વાત લઈને આવી છું કે સબસે બડા હૈ રોગ ક્યાં કહેગે લોગ. આ વાત આપણને બહુ મનમાં સતાવે છે. આપણે કોઈ પણ કાર્ય કરવા જઈએ ને તો સૌથી પહેલાં એક જ વિચાર આવે કે લોકો શું કહેશે. ક્યારે વિચાર્યું છે કે આ લોકો કોણ છે? આપણી જ અંદર આ સમાજમાં બેઠેલા લોકો, આપણે જ ખુદ એ લોકો છીએ. ક્યારે પણ ગમે એ વાત હોય, જે આપણી સફળતાને લઈને હોય કે આપણી ખુશીને લઈને હોય, આપણે સદાય એના માટે એ જ વિચારીએ છીએ કે લોકો શું કહેશે. આ વાક્ય છે બહુ નાનું એવું, પણ જ્યારે વિચાર આવે છે ને કે લોકો શું કહેશે, ત્યારે બહુ મોટું એવું બની જાય છે. આપણે ગમે તે કરીએ છીએ, છતાં લોકો વાતો જ કરશે. સારું કાર્ય કરશો કે ખરાબ કાર્ય કરશો, પણ લોકો તો ટીકા ટિપ્પણી કરશે જ આપણી ઉપર. જો આપણા સપનાઓને, આપણા ગોલને આપણે જિંદગીમાં સફળ થવા માટે, ખુશ રહેવા માટે જો આગળ વધવું હોય ને તો સૌથી પ્રથમ તો એ વિચાર મનમાંથી કાઢી નાખવો જોઈએ કે લોકો શું કહેશે. આ લોકો શું કહેશે એક વાત ઉપરથી મને એક વાત યાદ આવી. ઉદાહરણ તરીકે, એક પતિ પત્ની હતા, તે જાતા હતા અને એની સાથે ગધેડાને લઈને જાતા હતા. ત્યારે તે આગળ પસાર થઈ રહ્યા હતા, ત્યારે આગળના ગામમાં પહોંચ્યા ત્યારે એક વ્યક્તિ એને મળ્યો અને તે કે, કેટલા મૂર્ખ માણસ છે, સાથે ગધેડો હોવા છતાં બંને વ્યક્તિઓ ચાલીને જાય છે. તો પતિએ વિચાર્યું કે પત્નીને બેસાડી દઉં અને હું ચાલીને જાઉં. તો થોડાક આગળ ચાલ્યા ને તો કે, જોરુ કા ગુલામ હો ગયા હૈ એ તો અપની પત્ની કો ઉપર બિઠા દિયા ઔર ખુદ પેદલ ચલ રહા હૈ. પછી પતિએ વિચાર્યું કે તો હું બેસી જાઉં અને પોતે બેસી જાય છે અને આગળ ચાલે છે. તો કે, કેવો નિર્દય માણસ છે, પોતાની પત્ની ચાલીને જાય છે અને પોતે ઉપર બેસે છે. તો પતિએ વિચાર્યું કે હવે અમે બંને બેસી જઈએ. તો પાછા થોડાક આગળ ગયા ત્યારે એક વ્યક્તિ પાછું મળ્યું. એ કે, જાનવર ઉપર પણ આને જરા પણ દયા નથી, બંને બેસી ગયા છે ઉપર. પછી પતિ અને પત્નીએ વિચાર્યું કે આપણે બંનેને બેસવું પણ નથી અને વારાફરતી પણ નથી બેસવું, આપણે ગધેડાને જ ઉપર લઈ લઈએ. તો ગધેડાને ઉપર લીધો તો પણ કહેશે કે, કેટલા માણસો કેવા છે, ધારે જાનવર હોવા છતાં, એની સવારી હોવી છતાં પણ હાલીને જાય છે અને પોતાને ઉપર લઈને જાય છે. એટલે ગમે તે કરશું, લોકો ટીકા ટિપ્પણી કરશે જ, પણ આપણે આપણા મનને પૂછીને કરવાનું છે કે આપણે શું કરવું છે, આપણે શું વિચારીએ છીએ, એ આપણને જાતને ખબર હોવી જોઈએ. લોકો તો ઘણું બધું કહેશે જ. જ્યારે કોઈ પણ કાર્ય આપણે કરીએ ને ત્યારે વિચારીએ છીએ કે, જેમ કે આપણે મિડલ ક્લાસમાંથી છીએ અને ક્યાંક મેરેજમાં જવાનું છે, તો કેવું વિચારીએ કે હું આજે આ પહેરીશ તો કેવી લાગશે, મારી જ્વેલરી ત્યાં કેવી લાગશે, ત્યાં જવાનું છે તો હું કેવી લાગીશ. આવું બધું ઘણા બધા વિચારોથી આપણે ત્યાં જઈએ છીએ, તૈયાર થઈને જઈએ છીએ. આપણે જે પહેર્યું છે એને શો ઓફ કરીએ છીએ, પણ રિયલમાં થાય છે એવું ત્યાં જેટલા લોકો હોય છે ને તે બધા પોતપોતાનું શો ઓફ કરવામાં હોય છે. કોઈ કોઈના માટે ટાઈમ જ હોતો નથી. પણ આપણે શું વિચારીએ કે લોકો મને જોશે એવું વિચારતા હોઈએ છીએ. પણ ખરેખરમાં, હકીકતમાં એવું હોય છે કે બધાના મનમાં એ જ સવાલ હાલતો હોય છે. અને આપણે એવું વિચારીને જ્યાં જ્યાં ગયા હોય, મેરેજમાં કે પાર્ટીમાં ગમે ત્યાં ગયા હોય, એનો આનંદ ના લઈએ, પણ મનમાં એવું રાખીએ કે કેવી લાગતી હશે મને, બધા લોકો વાતો તો નહીં કરે ને મારી, આવું વિચારતા હોઈએ છીએ. ક્યાંક ને ક્યાંક આપણે પણ આપણા જ વિશે એવું વિચારતા હોઈએ છીએ. અને બિઝનેસમાં જોઈએ ને તો બિઝનેસમાં ક્યારેક આમ તેમ થાય ને તો આપણે કેવું વિચારીએ છીએ, કર્જામાં ડૂબી જઈએ પણ કોઈને વાત ના કરીએ, વાત કરીએ તો લોકો શું કરે કહેશે. ઇજ્જતની પડી હોય છે કે હું આ બિઝનેસના કર્જામાં ડૂબી ગયો છું, હું કોઈને કહીશ તો મારા ઇજ્જતનું શું. આવું ઇજ્જતને વિચારીને માણસ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા જેવું પગલું ભરી લે છે, પણ એને એ સવાલ તો સતાવતો જ હોય છે કે લોકો શું કહે છે. ક્યારે વિચાર્યું છે કે કોણ છે આ લોકો, જે આપણી જિંદગીમાં આપણી ખુશીથી મહત્વ છે, આપણી લાઈફથી વધારે મહત્વપૂર્ણ છે, આપણી સફળતાથી વધારે મહત્વપૂર્ણ આ લોકો કોણ છે, ક્યારે વિચાર્યું છે? એ લોકો ક્યાંક ને ક્યાંક આપણે જ છીએ. આ લાઈફમાં એટલું વિચારી લેવાનું કે આપણને ગમે છે એ કાર્ય કરવાનું, બીજાને બતાવવા માટે આપણે કાંઈ નથી કરતા, ફક્ત આપણને ગમે છે એટલે
કાર્ય કરવાનું છે, બીજાને બતાવવા નથી કરવાનું. જ્યારે ચાર રિશ્તેદાર, જ્યારે ચાર રિશ્તેદાર ત્યારે જ એક સાથે ચાલે છે જ્યારે પાંચમો વ્યક્તિ ખભા ઉપર હોય છે, અને પાંચમો વ્યક્તિ ખભા ઉપર ત્યારે હોય છે જ્યારે એના રિશ્તેદારને એને એ જ વ્યક્તિ એ પાંચમો વ્યક્તિ ખભા ઉપર હોય છે ને એ જ વિચારીને મૃત્યુ પામ્યો હોય છે કે લોકો શું કહેશે, મારા રિશ્તેદાર શું કહેશે. અને ત્યારે એ ચાર રિશ્તેદાર જ એને ખભા ઉપર લઈને જતા હોય ને ત્યારે એ ચાર રિશ્તેદાર જ કહે છે કે રામ નામ સત્ય છે. આપણી આ જિંદગીનું, આ લાઈફની અંદર લોકો શું કહેશે, લોકો શું વિચારશે એને લઈને આપણે બહુ એટલે બહુ કન્ફ્યુઝ હોઈએ છીએ. એના માટે ઘણા ઘણા આપણે આપણા સપના અને આપણા ગોલ સુધી પહોંચી નથી શકતા. એટલે મારે એટલું જ કહેવું છે કે આપણે આપણા મનનું ધાર્યું કરવાનું છે. લોકો શું કહેશે એવું વિચારવામાં રહેશો ને તો ક્યારે સફળતા નહીં મળે, ક્યારે આપણા ગોલ સુધી નહીં પહોંચી શકીએ. લોકો તો સારું કરશું તો પણ બોલશે, ખરાબ કરશું તો પણ બોલશે. સારું કરશું તો પહેલાં થોડીક દિવસ વાહ વાહ કરશે, પછી કંઈક એ જ કામમાં કંઈક ફોલ્ટ નીકળશે એટલે પછી એમ જ કહેશે કે હું તો આમ જ કહેતો હતો. કારણ કે માણસને બદલતા વાર નથી લાગતી. આજના આ યુગમાં માણસને બદલતા વાર નથી લાગતી. માણસ કહે છે કંઈક અલગ અને કરે છે પણ કંઈક અલગ. આપણી આપણી પાસે આવીને કંઈક અલગ વાત કીધી હોય, પાછળથી પણ કંઈક અલગ વાત કીધી હોય, આ જ ડરના કારણે લોકો એવું વિચારે છે કંઈક કાર્ય કરતા પહેલાં કે લોકો શું કહેશે, લોકો શું કહેશે એ કહીને, એવું વિચારીને નહીં પણ મારું મન શું કહે છે, હું શું કરવા ઈચ્છું છું, મને ક્યાં કાર્ય કરવાથી સફળતા મળે છે, મને શું કાર્ય કરવાથી ખુશી મળે છે, એ કાર્ય કરવું વધુ મહત્વપૂર્ણ હોય છે. લોકો તો કહેવાના જ છે. બસ અંતે મારે એટલું જ કહેવું છે કે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ગોલ સુધી પહોંચવું છે ને તો પહેલાં એકવાર મનને શાંતિપૂર્વક પૂછી લેવાનું કે હું જે રાહ ઉપર જાઉં છું એ રાહ સાચી છે, હું મારા ગોલ સુધી પહોંચી શકીશ, પણ એમાં વચમાં આજુબાજુનો એટમોસ્ફિયર ગમે એવું હોય હું પહોંચીશ. હા, જો એનો જવાબ તમને હા મળે ને તો તમે તમારું ધાર્યું કરી શકો છો. એમાં તમે એવું વિચારશો ને કે લોકો શું કહેશે તો તમે ક્યારે ત્યાં સુધી નહીં પહોંચી શકો. તમે બધાએ મને શાંતિપૂર્વક સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ, જય હિન્દ, જય ભારત.